હળવદમાં મંત્રી ઈશ્વરભાઈ પરમારના હસ્તે ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરાયું. દેશના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું હળવદમાં અનાવરણ કરવામાં આવ્યું. જે રાજકીય અને સામાજિક નેતાઓ સહિતના હળવદવાસીઓ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સફળતા બનાવવા માટે હળવદ નગરપાલિકા પ્રમુખ હિનાબેન રાવલ, ચીફ ઓફિસર સાગર રાદિયા, નગરપાલિકા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન પ્રમીલાબેન પરમાર, નગરપાલિકા કારોબારી કમિટીના ચેરમેન નાગરભાઈ તારુમુંદિયા સહિતના સ્ટાફે આ કાર્યક્રમમાં ભારે જહેમત ઉઠાવી હતી. આજ રોજ તારીખ 2 ડિસેમ્બર 2018 રોજ મોરબીના હળવદ ખાતે નગરપાલિકા દ્વારા આયોજિત એવા ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રતિમાના અનાવરણ કાર્યક્રમમાં હું અહીં ઉપસ્થિત રહ્યો હતો અને મારી સાથે રાજ્યસભાના સાંસદ, પ્રદેશ મોરચાના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મોરચાના અધ્યક્ષ એવા શંભુનાથ ટુંડિયાજી, પૂર્વ મંત્રી જયંતિભાઈ કવાડિયા સાહેબ, નિગમના ચેરમેન ગૌતમભાઈ ગેડિયાજી, સમગ્ર નગરપાલિકા પરિવારના સભ્યો, વહીવટી વિભાગના અધિકારીશ્રીઓ અને ખૂબ મોટી સંખ્યામાં તમામે તમામ સમાજના આગેવાનો અહીં હળવદ ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ સમરસતા ભર્યું વાતાવરણમાં આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પૂર્ણ કદની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું. રિપોર્ટર મયુર રાવલ, ગુજરાત લોક ફરિયાદ ન્યૂઝ, હળવદ.